સ્ટુડન્ટ જ્ઞાન મંજરી મોડન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર ગણિતના વિષયમાં થોડું રિવિઝન કરીશું આ અગાઉના રિવિઝનના માં આપણે થોડા સરવાળાના દાખલા ગણાયા હતા આજે આપણે થોડા બાદબાકીના દાખલાની ગણતરી કરીશું એટલે જે બાદબાકી તમે આખા વર્ષ દરમિયાન કરી હતી તે કદાચ ભૂલી ગયા હો તો થોડી તાજી થઈ જાય આખું વર્ષ તમે કોરોનાને લીધે ઘરે જ રહ્યા છો આ કોરોનાની મહામારી જે બીમારી છે તેને લીધે આખું વર્ષ તમે સ્કૂલે આવી શક્યા નથી તો હવે તમે જો ભૂલી ગયા હોય તો આપણે થોડું પુનરાવર્તન સ્વરૂપે તાજું કરી લઈએ તો જુઓ અહીં મેં થોડી રકમ લખેલી છે તમે પણ તમારી રફ બુક ખોલી તેમાં હું જે લખાવું તે સાથે સાથે લખતા જાઓ અને આ જે દાખલા હું ગણાવીશ તે દાખલા તમે રફ નોટમાં ગણતા જાઓ તો જુઓ બાદ બાકી છે તે તમે ત્રીજા ધોરણમાં શીખી જ ગયા છો આ તો તમે જો ભૂલી ગયા હોય તો થોડું તાજું થઈ જાય તો જુઓ રફ બુકમાં તમે આ રીતે હું જે લખું તે રીતે રકમ લખી અને જવાબ લખતા જજો તો જુઓ આઠસો છન્નું ઓછા છસો બેતાલીસ આ જે આડી લીટી છે તે બાદ બાકીની નિશાની છે તે તો તમને ખ્યાલ જ છે સરવાળાની નિશાની વત્તાની નિશાની કહેવાય અને બાદબાકીની નિશાની છે તે આવી આડી લીટી હોય તેને બાદ બાકીની નિશાની કહેવાય તે તેનાથી તો તમે પરિચિત જ છો તો જુઓ અહીં લખેલું છે આઠસો છન્નું ઓછા છસો બેતાલીસ આ છ છે તે એકમની સંખ્યા કહેવાય નવ છે તે દશક ની સંખ્યા કહેવાય અને આઠ છે તે સો ની સંખ્યા કહેવાય એટલે આને વંચાય કઈ રીતે તો આઠસો છન્નું ઓછા છસો બેતાલીસ તો હવે જુઓ આપણે જયારે દાખલાની શરૂઆત કરીએ ત્યારે આપણે એકમની રકમથી શરૂ કરવું પડે તો આપણે આ છ છે તેમાંથી બે ઓછા કરવાના છે તો છ છે તેમાંથી બે ઓછા કરીએ તો આપણે સરવાળામાં જેમ ઉમેરતા હતા તો બાદ બાકીમાં આપણે ઘટાડી દેવાના આપણા જે આ હાથના વેઢા હોય તેમાં તમને તો આવડે જ છે કે આ એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી આપણે બે ઓછા કરીએ તો એક અને બે એમ ઓછું કરી નાખીએ એટલે એક બે ત્રણ અને ચાર તો કેટલા વધશે ચાર વધશે તો અહીં લખવાના ચાર હવે આપણે નવમાંથી ચાર ઘટાડવાના છે તો આપણે નવની ગણતરી કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો નવમાંથી આપણે ચાર ઓછા કરવાના છે તો આ એક બે ત્રણ અને ચાર ઓછા કર્યા તો વચ્ચે કેટલા તો એક બે ત્રણ ચાર અને પાંચ તો નવમાંથી ચાર ઓછા કરીએ તો પાંચ વધશે તો અહીં લખવાના પાંચ હવે આઠમાંથી છ ઓછા કરવાના આઠમાંથી છ ઘટાડવાના છે તો આપણે વેઢામાં ગણીએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ હવે એમાંથી છ આપણે ઓછા કરવાના છે તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ ઓછા કર્યા તો કેટલા વધ્યા એક અને બે વધ્યા તો અહીં આપણે લખીશું બે એટલે કે આઠસો છન્નું ઓછા છસો બેતાલીસ તો વધશે બસો ચોપન હવે છે રકમ સાતસો છવ્વીસ તો તમે તમારી રફ બુકમાં લખો સાતસો છવ્વીસ ઓછા ત્રણસો ચૌદ છ માંથી ચાર ઓછા કરવાના છે તો છ માંથી ચાર ઓછા કરીશું તો કેટલા વધશે છ માંથી ચાર જાય તો બે વધશે હવે બે છે તો બે માંથી એક ઓછો કરવાનો છે બે માંથી એક ઓછો કરો આ બે હોય અને એમાંથી એક અને બે હોય તેમાંથી એક ઓછો કરી નાખીએ તો કેટલા વધે એક જ વધે તો અહીં લખવાનું એક હવે સાત માંથી ત્રણ કાઢવાના છે તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એમાંથી ત્રણ ઓછા કરવાના છે તો એક બે ને ત્રણ ઓછા કરીએ તો એક બે ત્રણ અને ચાર વધશે એટલે કે અહીં લખવાના ચાર એટલે કે સાતસો એમાંથી ત્રણસો ચૌદ ઓછા કર્યા તો વધ્યા ચારસો બાર હવે રકમ છે નવડો ને બે મીંડા એટલે તેને વંચાય નવસો તો માંથી આપણે ત્રણસો ઓછા કરવાના છે તો માંથી ત્રણસો ઓછા કરીશું તો શૂન્યમાંથી શૂન્ય ઓછું કરીએ કે ઘટાડીએ તો શૂન્ય જ વધે શૂન્યમાંથી શૂન્ય ઓછું કર્યું એટલે શૂન્ય જ વધ્યું અને નવ માંથી ત્રણ ઓછા કરવાના છે નવ માંથી ત્રણ ઘટાડવાના છે તો નવ માંથી ત્રણ ઘટાડીએ તો કેટલા માંથી ત્રણ ઘટાડીએ તો છ વચ્ચે તો અહીં લખવાના કે નવસો માંથી ત્રણસો ઘટાડીએ તો છસો વધશે આ દાખલાઓ તમે તમારી રફ બુકમાં સાથે સાથે ગણતા જજો હવે જુઓ હવે લખવાનું છે સાતસો બ્યાસી ઓછા બસો તેત્તાલીસ બે છે તે એકમની સંખ્યા કહેવાય આઠ છે તે દશકની સંખ્યા કહેવાય અને સાત છે તે સોની સંખ્યા કહેવાય સાતસો બ્યાસી ઓછા બસો તેતાલીસ હવે જુઓ આ બે નાના છે અને ત્રણ મોટા છે માંથી ત્રણ જશે નહીં એટલે આપણે દસકો લેવો પડે તે તમને ખ્યાલ જ છે આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ કે બે માંથી ત્રણ ન જાય એટલે બેની ઉપર આપણે દસકો લેવો પડે તો બેની ઉપર ચેકો મારી આપણે આ બે છે તેમાં દસ ઉમેરવા પડે એટલે બેમાં દસ ઉમેરીએ તો બાર થાય તો અહીં લખવાના બેની ઉપર બાર અહીં ચેકો મારવાનો એટલે બેની ઉપર આપણે લખવાના બાર હવે બે પછીની જે સંખ્યા હોય અહીં એની આગળ જે પહેલા સંખ્યા હોય એની ઉપર આપણે એક ઓછો કરવો પડે એટલે કે આ છે તો ઉપર ઉપર ચેકો મારી એમાંથી એક ઘટાડવો પડે એટલે તેની લખવાના સાત કારણ કે આઠ માંથી એક ઓછો કરીએ તો સાત થાય હવે આપણે આ બે માંથી ત્રણ નહીં પણ બાર માંથી ત્રણ ઓછા કરવાના આ બંને સંખ્યા ધ્યાનમાં નહીં લેવાની હવે આ બંને સંખ્યા ધ્યાનમાં લઈ અને તેમાંથી આ સંખ્યા ઓછી કરવાની હવે બારમાંથી ત્રણ કાઢવાના છે તો બારમાંથી ત્રણ કાઢીએ તો કેટલા વધશે તો જુઓ આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બારમાંથી ત્રણ કાઢવાના છે તો આપણે પાછળથી કાઢીએ એટલે આ એક બે અને ત્રણ કાઢી નાખ્યા હવે કેટલા વધશે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ આપણે લખીશું નવ હવે આ સાત છે તેમાંથી ચાર કાઢવાના છે તો સાત માંથી ચાર કાઢો તો કેટલા વચશે ગણો જોઈએ સાત માંથી ચાર કાઢીએ તો ત્રણ વધે તો અહીં લખવાના ત્રણ હવે સાતમાંથી બે કાઢવાના છે તો સાતમાંથી બે કાઢો તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એમાંથી બે કાઢવાના તો એક અને બે કાઢ્યા હવે કેટલા વચ્ચે તો એક બે ત્રણ ચાર અને પાંચ વચ્ચે તો અહીં લખવાના પાંચ તો જવાબ આવ્યો પાંચસો ઓગણચાલીસ હવે છે આઠસો ચોપન ઓછા સાડત્રીસ ચાર છે તે એકમ ની સંખ્યા પાંચ છે તે સોની સંખ્યા અને પાંચ છે તે દશકની સંખ્યા અને આઠ છે તે સોની સંખ્યા એટલે કે આઠસો ચોપન ઓછા સાત નહીં જાય એટલે ચાર ઉપર ચેકો મારી તેમાં દસ ઉમેરવાના તો ચારમાં દસ નાખો એટલે ચૌદ થાય પાંચમાંથી એક ઘટાડવાનો એની ઉપર ચેક્કો મારીને પાંચમાંથી એક ઓછો કરો તો ચાર થાય તો તેની ઉપર લખવાના ચાર હવે આ ચૌદ છે તેમાંથી સાત કાઢવાના છે તો તમે તમારા વેઢામાં ચૌદમાંથી સાત કાઢો જોઈએ ચૌદમાંથી સાત કાઢવાના છે ચૌદ માંથી સાત કાઢીએ તો કેટલા વધશે ચૌદ માંથી સાત કાઢીએ તો સાત વધશે તો અહીં લખવાના સાત હવે આ ચાર છે તેમાંથી ત્રણ કાઢવાના તો ચારમાંથી ત્રણ કાઢીએ તો એક વધે તો અહીં લખવાનું એક અને અહીં કંઈ પણ સંખ્યા આપેલી નથી એટલે આપણે શૂન્ય ગણવાનું તો આઠ માંથી કંઈ પણ સંખ્યા ન હોય તો આઠ ના આઠ એટલે કે જવાબ આવ્યો આઠસો સત્તર હવે સંખ્યા છે છસો છોતેર ઓછા બસો આડત્રીસ હવે આ છ છે તેમાંથી આઠ કાઢવાના છે છ માંથી આઠ નહીં જાય એટલે આપણે દસ લેવો પડશે તો છ ની ઉપર ચીકો મારીને તેમાં દસ ઉમેરવાના એટલે થાય સોળ તો અહીં લખવાના સોળ હવે સાત માંથી એક ઘટાડવાનું એટલે તેની ઉપર ચેકો મારીને સાત માંથી એક ઓછો કરીએ તો છ વધે તો ત્યાં લખવાના છ હવે સોળ માંથી આઠ કાઢવાના છે તો બધા પોતાના વેઢામાં સોળ માંથી આઠ કાઢો જોઈએ કે પંદર છે તો આ એક હાથમાં પંદર વેઢા થશે કે આ બાર પછી તેર ચૌદ અને પંદર અને આ જે આંગળી છે તેમાં સોળ થશે હવે આ સોળ છે તેમાંથી આઠ કાઢવાના છે તો અહીંથી આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ આઠ કાઢીએ તો હવે વચ્ચે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા વધશે સોળમાંથી આઠ કાઢીએ તો આઠ વધશે હવે છ માંથી ત્રણ કાઢવાના છે તો છ માંથી ત્રણ કાઢીએ તો ત્રણ વધે તો અહીં લખવાના ત્રણ અને હવે છ માંથી બે કાઢવાના છે તો છ માંથી બે કાઢીએ તો કેટલા વધશે છ માંથી બે કાઢીએ તો ચાર વધશે તો અહીં લખવાના ચાર છસો છોતેર ઓછા બસો આડત્રીસ તો જવાબ આવે ચારસો ને આડત્રીસ આ બધા દખલા તમે તમારી રફ નોટમાં સાથે સાથે ગણી અને લખતા જજો તો જુઓ હવે છે ચારસો અઠ્યાવીસ ઓછા એકસો ચોપન ચારસો અઠયાવીસ માંથી એકસો ચોપન ઓછા કરવાના છે આઠ માંથી ચાર કાઢવાના છે તો આઠ માંથી ચાર કાઢીએ તો ચાર વધશે હવે અહીં બે છે અને અહીંયા પાંચ છે તો બે માંથી પાંચ જશે નહીં એટલે આપણે દસકો લેશું બે ઉપર ચેકો મારી તેને ઉપર આપણે લખીશું બાર કારણ કે બેમાં દસ ઉમેરીએ એટલે બાર થાય તો અહીં લખવાના બાર અને એના પછી આ ચાર છે એની ઉપર ચેકો મારી એમાંથી એક ઘટાડવાનો એટલે લખીશું ત્રણ તો ચારની ઉપર લખીશું ત્રણ તો જુઓ આ ઉપર ત્રણ જે આપણે દાખલા ગણ્યા તેમાં આપણે એકમ ઉપર દસકો લઈ અને દશકમાંથી એક સંખ્યા ઘટાડી હતી અહીં આપણે આ દશક ઉપર દસકો લઈ દશકની જે સંખ્યા છે તેની ઉપર દસકો લઈ અને સો ની સંખ્યામાંથી એક ઘટાડેલું છે બાર માંથી પાંચ કાઢીએ તો કેટલા વધશે બાર માંથી પાંચ કાઢીએ તો સાત વધશે તો અહીં લખવાના સાત અને હવે ત્રણ માંથી એક કાઢવાનું છે તો ત્રણ માંથી એક કાઢીએ તો બે વધશે તો અહીં લખવાના બે એટલે કે જવાબ આવ્યો હવે છે સાતસો પાંચ ઓછા વધે પાંચ માંથી એક કાઢીએ તો ચાર વધે તો અહીં લખવાના ચાર હવે શૂન્ય માંથી પાંચ ન જાય તો શૂન્ય ઉપર આપણે કેટલા લખીશું શૂન્ય ઉપર દસ લખાય તો શૂન્ય ઉપર ચેકો મારી અને તેની ઉપર લખવાના દસ અને અહીં સાત છે તેમાંથી એક ઓછો કરવાનો એટલે કે સાત ઉપર ચેકો મારી તેની ઉપર લખવાના છ હવે દસ માંથી પાંચ કાઢવાના એટલે દસ માંથી પાંચ કાઢીએ તો કેટલા વધશે દસમાંથી પાંચ કાઢીએ તો પાંચ વધશે તો અહીં લખવાના પાંચ હવે છ માંથી બે કાઢવાના છે તમે તમારા હાથના વેઢામાં છ માંથી બે ઓછા કરવો જોઈએ તો આપણે છ માંથી બે ઓછા કરીશું તો વધશે એટલે કે જવાબ આવ્યો ચારસો ને ચોપન હવે છે પાંચસો ને ઓગણચાલીસ ઓછા ચારસો બાસઠ આ એકમની સંખ્યા સો ની સંખ્યા એકમની સંખ્યા દશકની સંખ્યા અને સોની સંખ્યા એટલે કે વંચાઈ પાંચસો ઓગણચાલીસ ઓછા ચારસો બાસઠ હવે નવ માંથી બે ઓછા કરવાના છે નવ માંથી બે ઓછા કરીએ તો કેટલા વધશે સાત વધશે નવ માંથી બે તમે ઓછા કરો નવ માંથી બે ઘટાડો તો સાત વધે હવે આ ત્રણ છે તેમાંથી છ જશે નહીં તો ત્રણની ઉપર આપણે દસકો લેવો પડશે તો ત્રણ છે તેમાં દસ ઉમેરીએ તો તેર થાય તો ત્રણ ઉપર ચેકો મારી અને આપણે લખવાના તેર અને પાંચમાંથી એક ઘટાડવાનો એટલે તેના પર લખવાના ચાર હવે તેરમાંથી છ કાઢવાના છે તો જુઓ આ આપણા વેઢા જે છે તેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને અહીંયા થાય તેર હવે તેરમાંથી છ ઓછા કરવાના છે તો અહીંથી કાઢો તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ કાઢ્યા હવે કેટલા વધે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વધે તો અહીં લખવાના છે સાત હવે ચાર માંથી ચાર ઓછા કરવાના તો આપણી પાસે ચાર જ હોય અને ચારે ચાર ઓછા કરી નાખીએ તો શું વધે શૂન્ય વધે તો અહીં લખવાનું શૂન્ય તો જવાબ આવ્યો સત્યોતેર હવે છે ચારસો ઓછા એકસો સાડત્રીસ તો જુઓ બાળમિત્રો મિત્રો જ્યારે બે શૂન્ય બાજુ બાજુમાં હોય ત્યારે આ શૂન્ય છે તેમાંથી તો સાત નહીં જાય એટલે શૂન્ય ઉપર લેવા શૂન પહેલું શૂન્ય હોય તેના પર દસ લખવાના જ્યારે વચ્ચે શૂન્ય હોય ત્યારે તેના પર ચેકો મારી અને નવ લખવાના અને જ્યારે બે શૂન્ય બાજુ બાજુમાં હોય ત્યારે ત્રીજી સંખ્યામાંથી એક ઘટાડવું પડે એટલે કે આ ચાર ની ઉપર ત્રણ લખવાના એટલે કે આ ચારસો છે એમાંથી એકસો સાડત્રીસ ઓછા કરવાના છે તો આ જીરોમાંથી સાત નહીં જાય એટલે પહેલું જીરો ઉપર ચેકો મારીને દસ લખવું પડે વચલું જીરો હોય તેની ઉપર ચેકો મારીને નવ લખવાના અને જ્યારે બે શૂન્ય બાજુ બાજુમાં હોય ત્યારે ત્રીજી સંખ્યામાંથી એક ઘટાડવું પડે એટલે ચાર ની ઉપર ત્રણ લખવા પડે હવે દસ માંથી સાત જાય તો કેટલા વધે દસમાંથી સાત ઓછા કરો તો તો આ આપણા વૈધા છે તેમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ દસ એમાંથી સાત ઓછા કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો વૈધા એક બે અને ત્રણ તો અહીં લખવાના ત્રણ હવે નવમાંથી ત્રણ ઓછા કરવાના છે તો નવમાંથી ત્રણ ઓછા કરીએ ઘટાડીએ તો છ વધે અને ત્રણમાંથી એક ઓછો કરીએ તો બે વધે તો અહીં લખવાના બે તો જવાબ આવ્યો બસો ત્રેસઠ હવે છે સાતસો પચાસ ઓછા ચારસો પંચોતેર હવે જીરોમાંથી પાંચ તો જાય નહીં એટલે જીરો ઉપર આપણે દસકો લેવો પડે તો જીરો ઉપર ચેકો મારી આપણે લખીશું દસ પાંચ હવે આ દસ છે તેમાંથી પાંચ ઓછા કરીએ તો દસ માંથી પાંચ ઓછા કરો તો કેટલા વધશે દસ માંથી પાંચ ઓછા કરીએ તો પાંચ વધે તો અહીં લખવાના પાંચ હવે જુઓ બાળ મિત્રો આ ચાર છે અને એમાંથી સાત કાઢવાના છે તો ચારમાંથી સાત જશે નહીં એટલે આપણે ફરીથી દસકો લેવો પડશે હવે ચારની ઉપર આપણે કેટલા લખવાના હવે ચારની ઉપર આપણે ચૌદ લખવાના તેમાં દસ ઉમેરીએ એટલે ચારની ઉપર ચૌદ અને આ સાતમાંથી એક ઓછો કરવાનો એક ઘટાડી દેવાનો એટલે સાતની ઉપર છ હવે આ ચૌદ છે તેમાંથી સાત ઓછા કરવાના છે તો ચૌદ માંથી સાત તમે ઓછા કરો જોઈએ ચૌદ માંથી સાત ઓછા કરીએ તો કેટલા વચ્ચે ચૌદ માંથી સાત ઓછા કરીએ તો સાત વચ્ચે તો અહીં લખવાના સાત હવે આપણે છ છે તેમાંથી ચાર ઘટાડવાના છે અહીં આ છ છે એમાંથી આ ચાર ઓછા કરવાના ઘટાડવાના છે તો છ માંથી ચાર ઓછા કરીએ તો બે વધશે તો અહીં લખવાના બે તો જવાબ આવ્યો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ તમે તમારી રફબુકમાં આ દાખલા લખતા જજો પાંચસો છત્રીસ ઓછા બસો અઠ્યોતેર હવે છ છે તેમાંથી આઠ નહી જાય એટલે છ ની ઉપર ચિક્કો મારી તેમાં દસ ઉમેરવાના છ માં દસ ઉમેરો તો સોળ થાય તો અહીં લખવાના સોળ ત્રણ માંથી એક ઘટાડવાનું એટલે તેની પર લખવાના બે હવે સોળ માંથી આઠ ઓછા કરવાના છે તો સોળમાંથી આઠ ઓછા કરીએ તો કેટલા વધશે સોળમાંથી આઠ ઓછા કરીએ તો આઠ વધશે તો અહીં લખવાના આઠ હવે બે માંથી સાત ઓછા કરવાના છે તો બે માંથી સાત નહીં જાય એટલે આપણે ફરીથી દસકો લેવો પડશે તો બે ની ઉપર આપણે એમાં બે માં દસ ઉમેરીએ તો બાર થાય તો બે ની ઉપર અહીં બાર લખવાના અને પાંચમાંથી એક ઓછું કરવાનું ઘટાડી દેવાનું તો પાંચમાંથી એક ઓછું કરીએ તો તેના પર લખવાના ચાર હવે બાર માંથી સાત ઓછા કરવાના છે બાર માંથી સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર એમાંથી સાત કાઢવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત કાઢ્યા હવે વહેતા તો એક બે ત્રણ ચાર અને પાંચ તો બારમાંથી સાત કાઢીએ તો પાંચ વધશે તો અહીં લખવાના પાંચ અને આ ચારમાંથી બે ઓછા કરવાના છે તો ચારમાંથી બે કાઢીએ તો બે વધશે તો જવાબ આવ્યો બસો અઠાવન તો જુઓ બાળ મિત્રો તમે બધા ત્રીજા ધોરણમાં આવા બાદ બાકીના દાખલા શીખી જ ગયા છો આ તો થોડું તાજું થઈ જાય તે માટે મેં તમને પુનરાવર્તન સ્વરૂપે આ બાદ દાખલા ગણાવ્યા જો તમે ભૂલી ગયા હોય તો તમે આ દાખલા બધા તાજા કરી લેજો અને બુકમાં ફરીથી એકવાર આ દાખલા તમારી જાતે ગણજો તો જુઓ બાળ મિત્રો આ સાથે આ લેક્ચર હું અહીં પૂરો કરું છું આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું આવજો